આજે વિશ્વ કેન્સર દિવસ છે. કેન્સરનું નામ પડતા જ વ્યક્તિ કેન્સર એવી આ રોગની છાપ પડી ગયેલી, પરંતુ આજે આધુનિક સારવાર સાથે વ્યક્તિ કેન્સરને માત આપીને નવું જીવન શરૂ કરી શકે છે. આવા જ સુરતના એક નિવૃત્ત શિક્ષિકા દમયંતીબેન મોદીએ જિંદગીભર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની સાથે સાથે પોતાની અંગત જિંદગીમાં પણ અનેક પરીક્ષાઓ આપીને પાસ થતા આજે કેન્સરગ્રસ્તો માટે આદર્શ બની ગયા છે. ગર્ભવસ્થાના હજુ તો 2 માસ પણ નહોતા થયા અને પતિએ તરછોડી દીધા બાદ દીકરાને એકલા હાથે ઉછેરી નિવૃત્તિ સમયે કેન્સર થતા એકલા હાથે કેન્સરમાંથી ઉગરીને નસીબ પાસ થયેલા લોકો માટે પથદર્શકનું કામ કરી રહ્યા છે. રાંદેર વિસ્તારમાં આવેલા પાલનપુર પાટિયા ખાતે રહેતા દમયંતીબેન માણેકલાલ મોદીના વર્ષ 1977માં લગ્ન થયા હતા, પરંતુ આ લગ્ન જીવન લાંબા ન ચાલી શક્યા. શંકાશીલ પતિ સાથે જિંદગી વિતાવવા કરતા એકલા હાથે લડી લેવાનું નક્કી કરી એમણે 2 માસના ગર્ભ સાથે પતિથી દમયંતીબેને છૂટા થયા હતા. પોતે ભણેલા હતા અને મનપાની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી શરૂ કરી રાખી હતી. ગર્ભાવસ્થા બાદ દીકરાનો જન્મ થતા એકલા હાથે દીકરાને ઉછેરવાની પણ જવાબદારી ઉઠાવી લીધી હતી. દમયંતીબેને જિંદગીની દરેક મુશ્કેલી પરીક્ષામાં સહેજ પણ ડગ્યા ન હતા. 40 વર્ષ સુધી બાળકોને શિક્ષણ આપવાનું અવિરત ચાલુ રાખીને એકલા હાથે દીકરાને બીકોમ કરાવ્યો હતો. છેલ્લા 5-1 વર્ષથી પગભર થયેલો દીકરો ક્લાર્ક તરીકે નોકરી કરે છે. તેના પણ લગ્ન થઈ ગયા છે અને તેને ત્યાં પણ એક બાળક કિલકારી કરી રહ્યું છે. પણ મુશ્કેલીઓ દમયંતીનો પીછો છોડતો ન હતી. તેમ નિવૃત્ત સમયે પણ એક આકરી પરીક્ષા આપવી પડી હતી. 40 વર્ષીય શિક્ષિકા તરીકે સેવા આપ્યા બાદ હાલ પેન્શનના આવતા 20-22 હજાર પર ગુજરાન ચલાવે છે. એકલા હાથે દીકરાનો ઉછેર કરી તેને પગભર કર્યા બાદ સુખના દિવસો વિતાવતા દમયંતી બેને એક દિવસ અચાનક ખબર પડી કે તેમને ગાંઠ થઈ છે. બહેનપણીએ વાત કરતા તેને તપાસ કરાવવા કહ્યું. ફેમિલી ડોક્ટર પાસે ગયા તો સોનોગ્રાફી કરાવી અને ખબર પડી કે સ્તન કેન્સર 3જા સ્ટેજ પર પહોંચી ગયું છે. આટલું સાંભળ્યા બાદ પણ આંખમાંથી એક પણ આંસુ પડ્યા વગર દમયંતી બેને કહ્યું કે હું રડી નથી, મારામાં હિંમત છે. જીવન દોરી જેટલી લખાયેલી છે એ પહેલા હું નહીં જાઉં. પરંતુ દમયંતીબેનનું આખું પરિવાર રડતું હતું. દીકરો અને ભાઈ તેનું પરિવાર આ કેન્સર શબ્દ સાંભળી શોકમાં ડૂબી ગયું હતું. દમયંતીબેનના રિપોર્ટ બાદ આભા લેબમાં બાયોપ્સી કરાવવા ગયા હતા. જાતે લેબ વાળા પાસે રિપોર્ટ કરાવવા ગયા હોવાથી લેબનો સ્ટાફ પણ આશ્ચર્યમાં પડી ગયો હતો. લેબ વાળા કહેતા કે તમારામાં ખાસી હિંમત છે એમ કહી પ્રોત્સાહન આપતા હતા. સારવાર માટે ખાનગીમાં ગયા તો 8 લાખનું પેકેજ કહ્યું હતું, જેથી પરિવાર પાસે સિવિલમાં ચાલતા કેન્સર હોસ્પિટલની જાણ થઈ અને કોઈને પણ જણાવ્યા વગર સિવિલમાં સારવાર શરૂ કરી દીધી હતી. કેન્સરની સારવારમાં દરેક દર્દી કેમોથી ડરતા હોય છે, પરંતુ દમયંતીબેન એકલા કેમો લેવા આવતા હતા. 8 કેમોની સલાહ આપી હતી. પહેલી વાર આવ્યા ત્યારે તમામ રિપોર્ટ જોયા બાદ ધીમે ધીમે એક પછી એક કેમો પૂરા કર્યા હતા. કેમોથી ડરતા દર્દીઓને દમયંતીબેન પ્રોત્સાહન આપતા હતા કે કેમો પૂરા થઈ ગયા છે, લાઈટ લેવા આવે છે તો દર્દીઓને સાંત્વનતા, હિંમત અને પ્રોત્સાહન આપે છે. જીવનમાં મુસીબત તો આવે પણ એનો હિંમતપૂર્વક સામનો કરવાનો અને બીજાને પણ આપણા થકી હિંમત આપવાની કે એ લોકોમાં પણ આપણા થકી એ લોકોને થાય કે ના આ વાત સાચી છે. હું મારા સ્ટાફના ઇવન મારા સ્ટાફના શિક્ષકો મારી પાસે આવેને સલાહ લેવા કે આ દમયંતીબેન પાસે જઈએ તો કંઈક આપણને માર્ગદર્શન મળશે. ને ઘણાને મેં માર્ગદર્શન આપ્યું છે ને એ રીતે એ લોકો ગયા છે ને એ લોકોમાં પણ હિંમત આવી છે કે તમારી હિંમત તો કરી કહેવાય દરેક વસ્તુમાં કોઈ પણ સ્ટેજ. મેં હિંમત નથી ગુમાવી. મારા બાળકને પોલિયો થયો ત્યારે પણ મેં હિંમત નથી ગુમાવી. જ્યારે મારી પાસે પૈસા પણ નહોતા મેં સામનો કર્યો છે ને મારા બાળકને પણ એ રીતે મારી સોસાયટીમાં કહેતા તું કેવી ભાઈ છે કે આવા તારા બાળકને મૂકીને જતી રહી છે. મેં કીધું મારું બાળક છે, તમે ચિંતા નહીં કરો, મારે એને પગ પર રાખવાનો છે. બરાબર ને? એની જાતે ઊભો થશે તો એની રીતે જ જીવશે. હું કે એને આખી જિંદગી નથી પહોંચવાની. આજે મારું બાળક એ રીતે જીવે છે ને પોતાની રીતે પોતાની લાઈફ અસર કરે છે. એનામાં હિંમત નહીં આપેલી છે. કોઈ પણ જગ્યાએ સુરતના કોઈ પણ સ્થળે જાઓ કે આઉટ સિટી જાઓ એ બધે પહોંચી પડે. એ મને લઈ જાય છે.
બધા રસ્તા પણ જોયા છે, બધા વસ્તુ જોઈ છે અને એને બધી વસ્તુની જાણકારી પણ છે. કેમ મેં એને કયા કામ તારે જાતે કરવાનું છે પહેલેથી મેં કહ્યું છે. તારે જે રીતે તારે તારી રીતે તારું ટ્રીટ કરવું જ પડશે. કેમેરામેન મુકેશ ગુરવ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.